બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી વારસંગ પુલ ઉપર એક અકસ્માત સર્જાયો છે જેમાં એક ટ્રક અને એક જીપ જીપ વચ્ચે અથડામણ થઈ થઈ છે 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 ટકરામણ લીધે આ તે નીચે આગળનો ભાગ એનો ઘૂસી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા આપણે જોઈ શકીએ છીએ આ રીતે જે અકસ્માત સર્જાયો એમાં જીપમાં પેસેન્જર્સ બેઠેલા હતા પાંચ પેસેન્જર્સ ને ગંભીર ઈજાઓ થઈ છે અકસ્માત લગભગ એક કલાક પહેલા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો છે અને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં એમાં આ સંખેડા તરફથી આવતી આ જીપ જેમાં પેસેન્જર ભરેલા હતા અને સામેથી એટલે કે બોડી તરફથી મોડાસર તરફ જતી આ ટ્રક છે એમાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં આપણે જોઈ શકીએ છીએ કે આગળનું જે વ્હીલ છે ટ્રકનું તેમાં પંચર પણ પડી ગયું હોય એમ બેસી ગયેલું છે કદાચ અકસ્માત થયા બાદ પણ આ ભર્યું હોઈ શકે છે અકસ્માત કેવી રીતે સર્જાયો શા માટે સર્જાયો એ અંગે કોઈ જાણકારી નથી પરંતુ ટ્રક છે તે પુલની રેલિંગ તોડી અને એક સાઈડ પર ઊભી હતી અને જ્યારે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ ટ્રકને ત્યાંથી હટાવવામાં આવી અને રેલિંગ છે ત્યાંથી એને એ તોડી અને રેલિંગ તોડીને નદીમાં પણ ખાબકી જઈ શકીએ એવી પરિસ્થિતિ હતી પરંતુ રેલિંગ મજબૂત હોવાને કારણે આ ટ્રક છે ત્યાં ટક ટેકવાઈ ગઈ હતી આ અકસ્માતની ગંભીરતા જોતા એમાં બે ટ્રીપમાં બેસેલા પેસેન્જર્સ છે માં પાંચ વ્યક્તિઓ ઈજા પામ્યા છે એમાં ડ્રાઈવર હરસિકભાઈ નટુભાઈ બારીયા ચાલીસ વર્ષની ઉંમર તેઓને માથાના પગના ભાગે ઈજા થાય છે ધોકલ્યાના રહેવાસી છે ગાયત્રીબેન નટુભાઈ તળવી બાવીસ વર્ષની આ મહિલા છોકરી તે નસુવાળા બુડોલી તાલુકાના નસુવાડા માથામાં એમને ઈજાઓ થાય છે દિવ્યાબેન પ્રભાતભાઈ તળવી એ ઉંમર વર્ષ પંદર એના માથામાં ઈજાઓ થાય છે એ નસુવાળાના રહેવાસી છે રેણુકાબેન તળવી જેઓ ત્રીસ વર્ષની ઉંમરના પગમાં ઇજાઓ પહોંચી છે નસુવાળાના રહેવાસી છે પાંચમા વ્યક્તિ છે ચેતારી બેન તળવી જેઓ અગિયાર વર્ષની ઉંમરની બાળકી છે નસુવાળાના રહેવાસી છે અને માથામાં ઈજાઓ થઈ છે તમામને એકસો આઠ મારફતે સારવાર અર્થે બોડેલી દવાખાનામાં લઈ જવા ઈજાદો કરવામાં આવ્યો હતો પરંતુ બોડેલી દવાખાનામાં કોઈ તબીબ ન હોવાથી જબુ ગામ રેફરલ હોસ્પિટલમાં સીએસસી સામૂહિક કેન્દ્ર ખાતે જવામાં હતા ત્યાં અમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રોલા રિફર કરવાના હતા પરંતુ ગોળી લઈને ખાનગી દવાખાનામાં તેઓ હાર સારવાર લઈ રહ્યા છે તમામની તબિયત સ્થિર છે ગંભીર ઇજાઓ થઈ છે પરંતુ તબિયત હાર સ્થિર છે